नमस्ते विद्यार्थी मित्रों, कैटालाइजर मॉडर्न स्कूल धोरण 5 विषय आसपास चैप्टर नंबर 5 बीज। विद्यार्थी मित्रों, आपने पाठ्यपुस्तक में चैप्टर नंबर 5 समझी गया अने साध्य पोथी में पण आगळना लेक्चर नी अंदर 1-4 प्रश्न आपने मैं समझावी दीधेला हता। हवे आपने चैप्टर नंबर 5 समझशू अने लखशू, तो साध्य पोथी खोलशू। जो बाळको, स्वाध्याय पोथीमां आगळना लेक्ચરની અંદર આપણે પેજ નંબર 32 પર ચેપ્ટર નંબર 5 બીજ એમાં પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને પ્રશ્ન 5 આપણે સમજી ગયા હતા। હવે આપણે જોવાનો છે પ્રશ્ન નંબર 5। પેજ નંબર 33 પર આપેલો છે પ્રશ્ન નંબર 5। નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 वाक्यों में लखो। जो बाळको, अहीं तमने एक प्रश्न आपेलो हशे, ए प्रश्ननो जवाब तमारे एक अथवा तो बे वाक्यनी अंदर विचारीने समझीने लखवानो रहेशे। तो एक खास सूचना छे, ज्यारे तमे लखता हो छो त्यारे सारा अक्षरे पेन्सिलनी मददथी वंचाय ए रीते तमारे लखवानुं रहेशे। तो चलो जोईए, एमां पहेलो प्रश्न आपेलो छे, बीजने उगवा माटे क्या क्या परिबळोनी जरूर छे। એટલે બાળકો, બીજને ઉગવા માટે કઈ કઈ વસ્તુ, કયા કયા પરિબળો જરૂરી છે, તેમાં લખવાનું રહેશે। બીજને ઉગવા માટે હવા, પાણી અને ગરમીની જરૂર છે। ત્યારબાદ બીજો પ્રશ્ન, ગોખરું અને ગાડરું જેવી વનસ્પતિના બીજનો ફેલાવો કઈ રીતે થાય છે। જો અહીંયા શું આપેલું છે, ગોખરું અને ગાડરું એ બંને જે વનસ્પતિ છે એના બીજનો ફેલાવો, એટલે કે એના બીજ કઈ રીતે ફેલાય છે, તેમાં લખવાનું રહેશે, ગોખરું અને ગાડરું જેવી વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, બીજના ફેલાવામાં ક્યા ક્યા પરિબળો ભાગ ભજવે છે, કે બીજના ફેલાવા માટે કયા કયા પરિબળો મહત્વનો ભાગ ભજવે છે, એની અંદર લખવાનું રહેશે, એક નંબર કરીને પવન, બે નંબર કરીને પાણી, ત્રણ નંબર કરીને કીટકો અને ચાર નંબર કરીને પક્ષીઓ અને પ્રાણીઓ। ત્યારબાદ ચોથો પ્રશ્ન, અનાજના 4 ઉદાહરણ આપો, કે અનાજ કોને કહેવાય, કે અનાજ જે છે એને માટેના 4 ઉદાહરણો આપો, તો એમાં લખવાનું રહેશે, ઘઉં, બાજરી, ચોખા અને મકાઈ અનાજના ઉદાહરણ છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે, તો એની અંદર લખવાનું રહેશે કે પવન દ્વારા બીજનો થતો ફેલાવો, કયા બીજનો ફેલાવો થાય છે, તો એ બીજના નામ લખવાના રહેશે, આકડો, કણજી અને શિમળાના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, તકમરિયાના બીજનો ફેલાવો કઈ રીતે થાય છે, તો એમાં લખવાનું રહેશે, તકમરિયાના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન, બીજના કેટલા પ્રકાર છે, પ્રશ્નચિહ્ન, ક્યા ક્યા પ્રશ્નચિહ્ન, એટલે કે બીજના કેટલા પ્રકાર છે અને ક્યા કયા, તો એમાં લખવાનું રહેશે, બીજના 2 પ્રકારના હોય છે, સોરી ફરીથી, બીજ 2 પ્રકારના હોય છે, એક નંબર કરીને એકદળી બીજ અને બે નંબર કરીને દ્વિદળી બીજ। ત્યારબાદ આઠમો પ્રશ્ન, દ્વિદળી બીજ એટલે શું, એટલે કે દ્વિદળી બીજ
कोने कहेवाय छे, तो एमां लखवानुं रहेशे जे बीजनी बे फाड थाय ते बीजने द्विदळी बीज कहे छे। એટલે કે કોઈ જે કોઈ પણ બીજું હોય એને તમે આમ એ રીતે તોડો તો એના બે ભાગ થતા હોય એવા બીજને દ્વિદળી બીજ કહેવાય છે। ત્યારબાદ નવમો પ્રશ્ન આવે છે, પેજ નંબર 34 પર પાછળ જોઈએ। નવમો પ્રશ્ન, શાના છોડ બીજ વગર પણ ઉગાડી શકાય છે? तो एनी अंदर लखवानू रहेशे बटाटा, गुलाब, वच्चे अल्पविराम करतू जवानू, मेहंदी, केळा, जामफळ, दाडम, बोरडी वगैरेना छोड बीज वगर उगाड़ी शकाय छे। त्यारबाद दसमो प्रश्न, छोड़ने पानी न मळे तो शुं थाय? એટલે કે છોડને જો આપણે પાણી ન પાઈએ તો છોડનું શું થાય? તો એમાં લખવાનું રહેશે છોડને પાણી ન મળે તો છોડ ચીમળાઈ જાય છે અને છેવટે સુકાઈ જાય છે। ત્યારબાદ અગિયારમો પ્રશ્ન, બીજની અંદર શું હોય છે? પ્રશ્નચિહ્ન। तो एनी अंदर लखवानुं रहेशे बीजनी अंदर गर्भ होय छे जेमा नवो छोड उगवानी क्षमता होय छे, क्षमता एटले के शक्ति होय छे। त्यारबाद बारमो प्रश्न, नाना छोडमांथी मोटो छोड के झाड केवी रीते बने छे? એટલે કે નાનો છોડ હોય અથવા તો કે નાનું બીજ હોય એમાંથી મોટો છોડ અને ઝાડ કઈ રીતે બને છે? તો એમાં લખવાનું રહેશે બીજ જમીનમાંથી પાણી શોધીને અંકુરણ પામે છે, આ અંકુરણ હવા, સૂર્યપ્રકાશ અને પાણી મેળવીને વૃદ્ધિ પામતો જાય છે અને છેવટે મોટો છોડ કે ઝાડ બને છે। એટલે કે શું કે બીજને આપણે જમીનની અંદર રોપીએ તો ઉગાડીએ તો બીજને જમીનમાંથી પાણી મળે છે અને તે ઉગી નીકળે છે, અંકુરણ પામે છે, અંકુરણ પામીને એમાંથી નાનો એવો પેલા શું નીકળશે, છોડ નીકળશે। હવે છોડ જમીનમાંથી બહાર નીકળે એટલે એને સૂર્યપ્રકાશ મળે, સૂર્યમાંથી પ્રકાશ મળે એટલે કે સૂર્યપ્રકાશ મળે અને પાણી મળે અને વાતાવરણમાંની હવા મળે, તો જેના કારણે એ છોડની શું થાય છે, વૃદ્ધિ થાય છે અને વૃદ્ધિ થઈને એ છોડ મોટો થાય છે, છોડ મોટો છોડ અથવા તો ઝાડ બને છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, બીજથી રમી શકાય તેવી કોઈ જ રમત લખો। તો એની અંદર લખવાનું રહેશે આંબલીના બીજ એટલે કે કચુકા થી કુકા, કુકા એટલે કે પાંચીકા અને તેના જેવી અન્ય રમતો રમી શકાય। શું કે આંબલીના બીજ એટલે કે આપણે જે આંબીલા કહીએ તે કચુકા, કચુકાથી પાંચીકા જેવી રમતો રમી શકાય છે। જો બાળકો અહીંયા તમારો પ્રશ્ન નંબર 5 જે છે એક બે વાક્યમાં ઉત્તર લખો એ અહીંયા પૂર્ણ થાય છે। ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। જો બાળકો અહીંયા તમને એક પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નનો ઉત્તર તમારે 3-4 વાક્યની અંદર તમે લખી શકો છો। તો જુઓ એમાં પહેલો પ્રશ્ન છે, કઠોળને કેવી રીતે ફણગાવવામાં આવે છે? કે કઠોળને કઈ રીતે ફણગાવવામાં આવે છે એની અંદર લખવાનું રહેશે, તો એમાં લખવાનું રહેશે કઠોળને રાત્રે પાણીમાં પલાળવામાં આવે છે, સવારે કઠોળને પાણીમાંથી કાઢીને ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે લટકાવી દેવામાં આવે છે, ત્યારબાદ
एक बे दिवस मा फणगावेला कठोळ तैयार थाय छे। त्यार बाद बीजो प्रश्न, बीजनो फैलावो पवन द्वारा केवी रीते थाय छे ते उदाहरण आपी समझावो। એટલે કે બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે તો કેવી રીતે થાય છે એક ઉદાહરણ દ્વારા સમજાવો। તો એમાં લખવાનું રહેશે, કેટલાક છોડના બીજ હલકા અને પાતળા તાતણાવાળા હોય છે। તાતણાવાળા એટલે કે પાતળા દોરા જેવા, એટલે કે રેસા જેવા, એકદમ નાના એવા હળવા હોય છે। તો આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે। આમ બીજને ફેલાવવામાં પવન મદદ કરે છે। દાખલા તરીકે આકડો, કણજી અને શિમળાના બીજ। જો બાળકો, આકડો, કણજી અને શિમળાના બીજ જે હોય છે એ વજનમાં એકદમ હલકા હોય છે અને પાતળા એવા હોય છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ કેમ ઉગી નીકળે છે? જો બાળકો, ચોમાસાના સમયગાળા દરમિયાન તમને બધી જ જગ્યાએ લીલી લીલી વનસ્પતિ જોવા મળશે। તો જ્યાં ત્યાં, એટલે કે ગમે ત્યાં વનસ્પતિ કેમ ઉગી નીકળે છે? તો એમાં લખવાનું રહેશે, બીજનો ફેલાવો વિવિધ પરિબળો મારફતે થાય છે। આ કારણે જમીન પર અનેક જગ્યાએ વનસ્પતિના બીજ ફેલાયેલા હોય છે। હવે જો ચોમાસા દરમિયાન વરસાદ પડતા બીજનું અંકુરણ થવા માટે જરૂરી પાણી મળી રહે છે, તેથી ચોમાસામાં જ્યાં ત્યાં વનસ્પતિ ઉગી નીકળે છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન, જમીનમાં બીજ વાવ્યા પછી વધુ પાણી ભરાઈ જાય તો બીજમાંથી અંકુરણ શા માટે ફૂટતા નથી? જો શું કીધું અહીંયા, કે જો જમીનમાં બીજ વાવ્યા હોય અને વાવ્યા પછી એમાં જમીન ઉપર વધુ પાણી ભરાઈ રહે વરસાદના કારણે, તો બીજ અંકુરણ કેમ નથી પામતા? તો એમાં લખવાનું રહેશે, બીજમાંથી અંકુર ફૂટવા માટે બીજને પ્રમાણસર પાણી મળે તે જરૂરી છે। તેથી સાથે સાથે બીજને હવા અને ગરમી મળવા પણ એટલા જ જરૂરી છે। જમીનમાં બીજ વાવ્યા પછી વધુ પાણી ભરાઈ જતાં બીજને અંકુરણ માટે જરૂરી હવા તેમજ ગરમી મળતા નથી। તેથી બીજ વાવ્યા પછી વધુ પાણી ભરાઈ જાય તો બીજમાંથી અંકુર ફૂટતા નથી। ત્યારબાદ પેજ નંબર 35 પર પાન પછીનો પાંચમો પ્રશ્ન, આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી, આવું કેમ? પ્રશ્નચિહ્ન। જુઓ અહીં કેવો પ્રશ્ન પૂછ્યો બાળકો, તમે તુવેરનો એક બીજ હોય છે, તુવેરનો જે દાણો હોય છે એ આપણે વાવીએ જમીનમાં દાટીને, બરાબર, તો એને પાણી મળી રહે તો એ અંકુરિત થશે। પરંતુ તુવેરની દાળ હોય છે, તુવેરનો જે ફાળ હોય છે એને ફાળ આપણે તુવેરની દાળને જમીનમાં ઉગાડશો તો એ ઉગશે નહીં, અંકુરિત પામશે નહીં। તો આવું કેમ? તો એની અંદર લખવાનું રહેશે કે આખી તુવેર એ તુવેરના બીજનું, સોરી, તુવેરના છોડનું બીજ છે, તે બીજની નિષ્ક્રિય અવસ્થા છે। તેને હવા પાણી અનુકૂળ જગ્યા મળતા અંકુરિત થાય છે, પરંતુ તુવેરની દાળ એ તુવેરનું કુદરતી બીજ નથી। આખી તુવેરને ભરડી તેની બે ફાળ કરી, ફોતરા દૂર કરી, જરૂરી પ્રક્રિયા કરી દાળ બનાવવામાં આવે છે।
आम आखी तुवेर अंकुरित थाय छे, परंतु तुवेर नी दाळ अंकुरित थती नथी। त्यारबाद छठो प्रश्न, जो बीज फैलाय नहीं अने एक नी एक जग्याए पड़ी रहे तो शुं थाय? जो शुं कीधुं के बीज फैलाय नहीं अने एक नी एक ज जग्याए पड़ी रहे तो शुं थाय? तो एनी अंदर लखवानुं रहेशे, तो एक ज झाड़ना बधा ज बीज तेनी नीचे ज पड़ी रहे, ते बीजमांथी उगेला छोड़ने योग्य रीते तड़को पाणी अने हवा मळे नहीं अने ते सारी रीते विकास पामी सके नहीं। वळी एक ज जग्याए बीज पड़ी रहे तो ते जग्याए ज ते वनस्पति उगे, परंतु बीजी जग्याए ते वनस्पति जोवा मळे नहीं। त्यारबाद सातमो प्रश्न, बीजनो फैलावो करवामां भाग भजवता बे परिबळो उदाहरण आपी समझाओ। के बीजना फैलावो करवा माटे जे परिबळो भाग भजवे छे एमांथी कोई पण बे परिबळो आपणे अहींया समझावाना छे। तो मां एक नंबर करीने लखशु पवन, तो एमां लखवानुं रहेशे वजनमां हलका होय तेवा बीज पवनथी उड़ीने एक जग्याएथी बीजी जग्याए फैलाय छे। उदाहरण तरीके आकड़ो, कणजी अने शीमळाना बीज, ए आजे बीजो छे ए पवन द्वारा फैलाय छे। हवे त्यार पछी पाणी, बे नंबर करीने लखवानुं रहेशे पाणी, तो एमां लखवानुं रहेशे पाणीमां तरे तेवा बीज पाणीना प्रवाह साथे खेंचाईने एक जग्याएथी बीजी जग्याए फैलाय छे। उदाहरण तरीके रजगो अने तकमरियाना बीज। त्रीजू पक्षीओ अने प्राणीओ, पक्षीओ अने प्राणीओ वनस्पति खाय छे त्यारे बीज तेमना शरीरमां जाय छे, न पचेला बीज पक्षीओने आधारे अने प्राणीओना मळ साथे जमीन पर पड़े छे अने फैलाय छे। गाडरू अने गोखरूना बीज काटावाळा होय छे, ते प्राणीओना शरीरे चोटी एक जग्याएथी बीजी जग्याए पहोंची जाय छे। त्यारबाद आठमो प्रश्न, बीजना फैलावाथी थता फायदा जणાવો, એટલે કે બીજવિકરણથી થતા ફાયદા જણાવો। તેમાં લખવાનું રહેશે એક નંબર કરીને વનસ્પતિના બીજ અલગ અલગ જગ્યાએ ફેલાવવાથી તે વનસ્પતિની એક જ સ્થળે ગીચતા થતી અટકે છે। ત્યારબાદ બે નંબર કરીને બીજના ફેલાવવાથી અલગ અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે, તેથી તેમનામાં સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની હરીફાઈ અટકે છે અને વિકાસ સારો થાય છે। ત્યારબાદ ત્રીજું, બીજના ફેલાવવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બોહળો ફેલાવો કરવાની તક મળે છે, આથી વનસ્પતિનો વિસ્તાર વધે છે। જો બાળકો અહીંયા પ્રશ્ન નંબર 6 જે છે નીચેના પ્રશ્નના ઉત્તર લખો એ અહીંયા પૂર્ણ થાય છે। ત્યારબાદનો પ્રશ્ન નંબર જે 7 છે પેજ નંબર 35 પર એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું। ત્યાં સુધીમાં તમારે લોકોએ સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન 1થી લઈને પ્રશ્ન 6 સુધી પૂર્ણ થઈ ગયેલું હોવું જોઈએ અને પૂર્ણ કરવાનું રહેશે। તો
સ્વાધ્યાયથી તમે લખો ત્યારે સારા એવા અક્ષરે પેન્સિલની મદદથી વંચાય એ રીતે લખવાનું રહેશે. ઓકે, બાકીનો જે પ્રશ્ન નંબર 7 જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.